કેમ છો વિદ્યાર્થી મિત્રો, મજામાં ને? આજે આપણે ધોરણ 5 વિષય ગુજરાતી નિબંધ. આપણે આગલા વિડિયોમાં નિબંધો ભણી ગયા, સ્વચ્છતા, રક્ષાબંધન, વસાહતનો બધા નિબંધો આપણે આગલા વિડિયોમાં જોઈ ગયા. અત્યારે આપણે વાર્તા લેખન શું કરવાનું છે? વાર્તા લેખન. તો વાર્તા લેખનમાં શું નિયમ હોય છે કે પહેલા મુદ્દા આપેલા હોય છે અને મુદ્દા પરથી આપણે વાર્તા લખવાની હોય છે, વાર્તાને યોગ્ય શીર્ષક આપવાનું હોય છે અને છેલ્લે બોધ. આખી વાર્તામાંથી શું આપણને બોધ મળે છે, શું આપણને જાણવા મળે છે એ લખવાનું હોય છે. આ રીતે આપણે વાર્તા બનાવેલી હોય છે. અને તમારે વાર્તા એટલે હું તમને આ એક વાર્તા આપું એટલે તમારે એવું નહીં માની લેવું કે પરીક્ષામાં એક જ વાર્તા પૂછાશે. વાર્તા ક્યારેય બેઠે બેઠી પૂછાતી નથી. હંમેશા વાર્તા કોઈ પણ ટીચર તમને વાર્તાના ખાલી મુદ્દા જ આપશે. ઈ કોઈ પણ વાર્તા હોય તમારે વાર્તા ખાલી બનાવતા શીખવાની છે. એટલે તમે એક વખત જે વાર્તા હું તમને શીખવાડું છું કે કેવી રીતે વાર્તા લખાય એ પ્રમાણે તમને કોઈ પણ વાર્તા પૂછાય એ તમારે એ પ્રમાણે લખવાની છે. તો અહીંયા આપણે એક વાર્તા લઈએ તો એના મુદ્દા વિશે જોઈએ કે શું મુદ્દા છે. તો કે બે સ્ત્રીઓ બંને વચ્ચે એક બાળક માટે ઝઘડો. એક કહે બાળક મારું છે, બીજી કહે બાળક મારું છે. બંનેનું ન્યાયાધીશ પાસે જવું. ન્યાયાધીશે બાળકના બે ટુકડા કરી વહેંચી લેવા કહ્યું. બીજી સ્ત્રી બાળકના બે ટુકડા કરવા સંમત થઈ. પહેલી સ્ત્રીએ બાળકને જીવતું રાખવા અને બીજી સ્ત્રીને સોંપી દેવા કહ્યું. ન્યાયાધીશે પહેલી સ્ત્રીને બાળકને સોંપ્યું. બોલ, આવી રીતે તમને મુદ્દા આપેલા હોય, કોઈ પણ વાર્તાના મુદ્દા આપેલા હોય તો અહીંયા વાર્તામાં આપણે શું કહે છે? તો કે બે સ્ત્રીઓ, એટલે તમારે એના પરથી વાર્તા બનાવવાની છે. કે એક દાખલા તરીકે એક સ્ટેશન હતું, એક સ્ટેશનમાં બંને સ્ત્રીઓ, એક સ્ત્રી બેસેલી હતી, એની બાજુમાં આવીને બીજી સ્ત્રી આવી. સ્ત્રી પાસે એક બાળક હતું, બાળકને લઈને એક સ્ત્રી બેઠેલી હતી, બીજી સ્ત્રી એની પાસે આવી અને એક બાળક, એક સ્ત્રી પહેલી સ્ત્રી છે એના બાળકને પોતે લઈ લઈ છે અને બંને વચ્ચે એક બાળક માટે ઝઘડો થાય છે કે આ બાળક મારું છે, આ બાળક નાનું છે. અને પોતે બીજી સ્ત્રી છે એનું પોતાનું બાળક હતું જ નહીં, પણ છતાંય એ પહેલી સ્ત્રી પાસેથી બાળક છીનવી લે છે અને પછી બંને વચ્ચે ઝઘડો થાય છે કે બાળક કોનું છે. ત્યારે બંને ન્યાયાધીશ પાસે જાય છે. એના મુદ્દા છે ને, એક કહે મારું, બીજી કહે મારું. પછી કોઈ વચ્ચે સોલ્યુશન જ નહીં કરતું ત્યારે એ લોકો ન્યાયાધીશ પાસે જાય છે. ન્યાયાધીશ પાસે જાય છે ત્યારે ન્યાયાધીશ
देती नहीं। तो आ रीते आपणे अहींया कहानी बनाववानी